વડોદરાથી કેવડિયા આવેલ પ્રથમ ટ્રેનમાં લોકગાયિકા કિંજલ દવે આવ્યા. ગુજરાત ટુરિઝમ અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો. કેવડિયાના વિકાસ માટેની ખુશી લાગણી વ્યક્ત કરી રિપોર્ટર જુનિત ખત્રી. અલગ અલગ સ્ટેશનોથી 8 નવી ટ્રેનોનું ઉદઘાટન કર્યું છે. એમાંથી વડોદરાથી કેવડિયા કોલોની સુધીની જે ટ્રેન હતી એમાં ખાસ આમંત્રણને માન આપીને હું આવી છું અને મને બહુ જ આનંદ થયો, કારણ કે ટ્રેનનું ઉદઘાટન હતું આટલા મોટા પ્રસંગે. મને નાનકડો પાર્ટ બનાવી એ બદલ ગુજરાત સરકારનો, ગુજરાત ટુરિઝમનો પહેલાં તો આભાર માનીશ. અને 8 ટ્રેનો જે અલગ અલગ રાજ્યોને જોડતી, અલગ અલગ સ્થળોને જોડતી ટ્રેનો છે, એ કેવડિયા કોલોનીને અને આપણા સરદારના નામને વિશ્વ ફલક સુધી હજી પહોંચાડશે એવી મને આશા છે. નરેન્દ્રભાઈ મોદી કે વિઝન, ઉસકે માર્ગદર્શન, ઉનકે કર્તૃત્વ ઓર ઉસકે કર કમલોં સે આજ યે દેશ કે અલગ અલગ ક્ષેત્રો સે ટ્રેન કનેક્ટિવિટી ઓર કેવડિયા સ્ટેશન, ડભોઈ સ્ટેશન, ચાણોદ સ્ટેશન, બ્રોડગેજ લાઇન કન્વર્ટ કિયા ઓર ઇલેક્ટ્રિફિકેશન કા જો કામ બહુત કમ દિનો મેં રેલવે ને કરકે એક ભારત શ્રેષ્ઠ ભારત કા જો નારા થા ઉસકો સાકાર કિયા હૈ, ક્યોંકિ સરદાર વલ્લભભાઈ પટેલ જિન્હોંને દેશ કો એક કિયા, એકતા ઓર અખંડિતતા કે લિયે સરદાર પટેલ ને પૂરી જિંદગી બિતાઈ ઓર ઉનકો અંજલિ દેતે હુએ પ્રધાનમંત્રી મોદીજીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, દુનિયા કા સબસે બડી પ્રતિમા યહાં સ્થાપિત કી કેવડિયા મેં ઓર માં નર્મદા કે તટ પર નૈસર્ગિક વાતાવરણ મેં એ વર્લ્ડ ટુરિસ્ટ સેન્ટર ખડા કિયા હૈ, વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ખડા કિયા હૈ. આને વાલે દિન મેં ઇસ કનેક્ટિવિટી કે કારણ લાખો લોગ યહાં આને વાલે હૈ, દેશ કે કોને કોને સે લોગ આયેંગે, વાસ્તવ મેં યહાં એકતા કા દર્શન હોગા ઓર દેશ કી એકતા અખંડિતતા કાફી મજબૂત હોગી. ઇસકે કારણ ટુરિઝમ બઢેગા. કેવડિયા કે સ્થાનિક હમારે આદિવાસી ભાઈ બહેનો કો રોજી રોટી રોજગાર ભી મિલેગા ઓર કેવડિયા પૂરે વિશ્વ કે નકશે મેં આજ સ્થાન પ્રાપ્ત કિયા હૈ, ઇસસે બડા ગૌરવ હૈ ઓર પ્રધાનમંત્રીજી કા ગુજરાત કી જનતા કી ઓર સે મેં આભાર પ્રગટ કરતા. નયે નયે કલર્સ હમ યહાં ડાલ રહે હૈ કાફી. પિછલે 3 સાલ પહેલે જો કેવડિયા થા, આજ કેવડિયા મેં કાફી પરિવર્તન હૈ ઓર એસા પરિવર્તન કિયા હૈ. પ્રધાનમંત્રીજીને જો વિઝન દિયા થા ઓર ગવર્નમેન્ટને, જો સ્ટેટ ગવર્નમેન્ટને કામ કિયા હૈ, તો એક વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ સેન્ટર બન ગયા ઓર ઇસસે અબ પ્રાઇવેટ સેક્ટર યહાં કાફી આયેંગે ઓર દિન પ્રતિદિન નઈ નઈ એક્ટિવિટી યહાં બઢતી જાયેગી ઓર લોગ યહાં આકર બડી પ્રસન્નતા અનુભવ કરેંગે. ઓકે, લોહ પુરુષ સરદાર પટેલજી કી પ્રણામ કરતા હું. આજ કે દિન હમને કેવડિયા સ્ટેશન કો પૂરે દેશ સે વિભિન્ન ઉત્તર દક્ષિણ પૂરા પશ્ચિમ મધ્ય ભારત સે આજ જોડ દિયા હૈ ઓર આદરણીય પ્રધાનમંત્રીજી કે નેતૃત્વ મેં, ઉનકી ગાઈડન્સ મેં હમને યે પ્રોજેક્ટ પિછલે 20 મહિનોં મેં પૂરા કરકે યે સાબિત કિયા હૈ કે ઇસ સમય ગુજરાત સરકાર કે સાથ મિલકર હમ લોગોને ઇસ પ્રોજેક્ટ કો ગતિ પ્રદાન દેને કી કોશિશ કરી હૈ. ઇસ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે લિયે ઇસ સમય ના કેવલ પૂરે દેશ સે પર્યટક આતે હૈ લેકિન રેલવે કી કનેક્ટિવિટી કે દ્વારા જુડને સે ઇસ સમય દેશ વિદેશ કે પર્યટક હમારે દેશ કે હર કોને સે યહાં પર આ પાયેંગે એસા હમારા માનના હૈ. આજ કા દિન બહુત મહત્વપૂર્ણ હૈ કે ઇસ સમય જો નારા થા સરદાર પટેલજી કા એક ભારત શ્રેષ્ઠ ભારત, ઉસી ઉપલક્ષ્ય મેં હમને ભી આજ કેવડિયા કા જો સ્ટેશન હૈ, કેવડિયા કા જો ક્ષેત્ર હૈ, પાવન ભૂમિ હૈ, ઉસકો પૂરે ભારત સે જોડ દિયા હૈ ઓર પૂરે ભારત કી હર ભાષા હર ધર્મ કે લોગો સે હમ ઇસકો જોડ પાયે હૈ કે વો લોગ યહાં આયે ઓર ઇસ પાવન ભૂમિ કો દેખેં ઓર જો કી ઇસ સમય પૂરે સમસ્ત વિશ્વ મેં સબસે ઊંચી પ્રતિમા બન ચુકી હૈ, ઇસકા પૂરા આનંદ લેંગે. યે હમારે લિયે બહુત ગર્વ કા વિષય હૈ. 500 બેડ્સ કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ. ગુજરાત સરકાર ને વો હમકો જમીન દે દી હૈ ઓર IRCTC ઇસમે બજેટ પોર્ટલ કા નિર્માણ શીઘ્ર સ્ટાર્ટ કરને વાલા હૈ ઓર અગલે 3 સાલો મેં વો ભી બનકે પૂર્ણ તૈયાર હો જાયેગા.
उसके लोकेशन हमारे स्टेशन के पास में ही है और उसमें आने वाले यात्रियों को, आने वाले पर्यटकों को भी जगह मिल अधिक से अधिक ट्रेन चलती हैं, उसका डबलिंग, उसका गेज कन्वर्जन और उसमें नई लाइन का प्रावधान होते हुए कार्य हम लोग कर रहे हैं और इस मिशन 2024 के साथ हम जुड़ पाए हैं। इस समय दिल्ली से मुंबई रूट जो कि गति हमने 130 कर दी है, उसमें भी 160 किलोमीटर प्रति घंटा की रफ्तार से गाड़ियां चल पाएंगी 2024 तक, उसका भी कार्य शीघ्र ही चल रहा है। अंकलेश्वर से राजपिपला उसमें अभी हमें पर्यटक के अलावा कुछ और गुड्स ट्रैफिक भी मिलने की पूरे हमें उम्मीद है, लेकिन गुजरात केवड़िया से राजपिपला को जोड़ने जो आप बात कर रहे हैं उसके बीच में एक नर्मदा की एक नदी आती है, उस पर एक विशाल पुल का निर्माण भी होगा और इस प्रोजेक्ट के संबंध में गुजरात सरकार से बात कर इसमें हम इसको मंत्रालय से बात करेंगे कि इसमें हम कैसे आगे बढ़ सकते हैं।